ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો ગણિત ગમતમાં આજે આપણે પાઠ્યક આકારો અને જગ્યા ભણીશું, બરાબર છે? તેમાં છે વાર્તા ઊંટ અને અકબર. ચાલો બાળકો, હવે આગળ બીજો ટોપિક છે નાનું અને મોટું. આ છે નાનું અને મોટું. તો મોટા પર સાચાની નિશાની કરો. આ બે ચિત્રો પ્રાણીઓના આપ્યા છે, તો આમાંથી કયું પ્રાણી નાનું છે અને કયું મોટું છે? એક ગેંડો આપ્યો છે અને આ કૂતરું છે, બરાબર છે? તો સૌથી મોટું કોણ છે? તો કે ગેંડો. તે તમને ખબર છે, એની ઉપર આપણે સાચાની નિશાની કરી દેવાની છે, બરાબર છે? પછી છે નાના પર સાચાની નિશાની કરો. તો અહીંયા બે પાન આપ્યા છે, બરાબર છે? બે પાન છે, તો તમે તેમાંથી કયું પાન નાનું છે અને કયું મોટું છે તે તમને ખબર જ છે, બરાબર છે? તો આ પાન છે એ મોટું છે અને આ પાન છે એ નાનું છે. તો આની ઉપર આવી રીતે સાચાની નિશાની આપણે કરી દેવાની છે. પછી અહીંયા છે ગાય અને ખિચકોલી. તો કે ગાય છે એ મોટી છે અને ખિચકોલી નાની છે, તો આપણે તેની ઉપર નિશાની કરશું, ખિચકોલી ઉપર, બરાબર છે? પછી નાના પૈડા ઉપર સાચાની નિશાની કરો. તો બે વ્હીલ્સ આ પૈડા આપ્યા છે, તો તેમાંથી કયું પૈડું નાનું છે? તો કે આ. તો એની ઉપર આપણે સાચાની નિશાની કરી દેશું. આ છે નાના મોટાનો તફાવત. હવે ત્રીજો ટોપિક છે સૌથી મોટું અને સૌથી નાનું, બરાબર છે? તો અહીંયા ત્રણ ઝાડ આપ્યા છે, તો સૌથી નાના ઝાડ પાસે સાચાની નિશાની કરવાની છે. તો કે આ ઝાડ છે એ સૌથી મોટું છે, એના પછીનું ઝાડ, એનાથી નાનું ઝાડ આ છે અને સૌથી નાનું ઝાડ આ છે. તો નાના ઝાડ પાસે સાચાની નિશાની કરશું આપણે. પછી છે સૌથી મોટા પ્રાણી પાસે સાચાની નિશાની કરો, બરાબર છે? તો સૌથી મોટો કોણ છે? તો કે હાથી. પછી કૂતરો આપ્યો છે અને બિલાડી આપી છે, તો કે સૌથી મોટો હાથી છે, પછી આ કૂતરું છે અને આ સૌથી નાનું કોણ? તો કે બિલાડી. તો આપણે સૌથી મોટા ઉપર સાચાની નિશાની કરવાની છે, તો કે આપણે હાથી ઉપર સાચાની નિશાની કરશું. પછી સૌથી નાના ફળ પાસે સાચાની નિશાની કરો, બરાબર છે? તો પેલા બધાથી ફળ મોટું છે તરબૂચ, એનાથી નાનું કેરી અને એનાથી નાની ચેરી, તો આપણે ચેરી ઉપર સાચાની નિશાની કરીશું. સૌથી મોટા પરપોટા પાસે સાચાની નિશાની કરો. આ એટલા પરપોટા આપ્યા છે, એમાંથી સૌથી મોટો પરપોટો આ છે, તો એની ઉપર આપણે સાચાની નિશાની કરશું, બરાબર છે? પછી છે ચોથો ટોપિક ઉપર અને નીચે, બરાબર છે? તો આ ઝાડ છે, બરાબર? ઝાડ ઉપર પંખી ઝાડની ઉપર છે અને બિલાડી ઝાડની નીચે છે, બરાબર છે? પછી અહીંયા લસરપટ્ટી છે, તો આ એક બાળક છે એ ઝાડની નીચે, ઓલા લસરપટ્ટીની નીચે છે અને બીજું બાળક છે એ લસરપટ્ટીની ઉપર છે. તો આ રીતે આપણે ઉપર નીચેનો તફાવત જાણવાનો છે. પછી સૌથી ઉપરના ઘડા પર સાચાની નિશાની કરો. આ ત્રણ ઘડા આપ્યા છે, એમાંથી સૌથી ઉપરનો ઘડો કયો છે? તો કે આ છે. એની ઉપર આપણે સાચાની નિશાની કરીશું, બરાબર છે? સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે સાચાની નિશાની કરો. તો નીચે છે ગલુડિયું અને ઉપર છે બિલાડી. તો આપણે સૌથી નજીકના, સૌથી નીચેના પગથિયા ઉપર પાસે જે પ્રાણી હોય તેની પાસે સાચાની નિશાની કરવાની છે. તો કે પગથિયાની નજીક કોણ છે? તો કે ગલુડિયું. તો એની પાસે સાચાની નિશાની આપણે કરીશું. પછી છે પાંચમો ટોપિક છે નજીક અને દૂર, બરાબર છે? આ ઝાડ છે, ઝાડની નજીક, ઝાડ પાસે ઘર છે, તો આ બે પંખીઓ ઉડે છે, બરાબર છે? તો અહીંયા છે ઘરની નજીકના પંખી પાસે સાચાની નિશાની કરો, બરાબર છે? તો આ બે પંખી છે, તો બેમાંથી કયું પંખી ઘરની નજીક છે? તો કે આ. તો આપણે એની પાસે સાચાની નિશાની કરશું. ઝાડથી દૂરની બિલાડી પાસે સાચાની નિશાની કરવાની છે. તો આ બે બિલાડીઓ આપેલી છે, એક બિલાડી છે ઝાડની નજીક છે અને જે બીજી બિલાડી છે એ ઝાડથી દૂર છે. તો આપણે ઝાડથી દૂરની બિલાડી પાસે સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા આપણે નિશાની કરશું, બરાબર છે? આગળ